યશોદા રામ ગર્ષે 17 વર્ષથી આર્મીમાં જુદી જુદી જગ્યાએ ફરજ બજાવી આજે ફરજમાંથી નિવૃત્તિ થતા તેમના સગા સ્નેહીઓ પરિવારજનો દ્વારા ફૂલહાર પહેરાવી સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. યશોદા રામ ગર્ષેલ 24 સપ્ટેમ્બર 2003 માં પોરબંદરથી આર્મીમાં ભરતી થયેલા ત્યારે નાગાલેન્ડ ખાતે પ્રથમ ફરજમાં નિમણૂક થયા હતા. ત્યારબાદ દિલ્હીમાં જમ્મુ કાશ્મીરમાં કઠિન પરિસ્થિતિમાં લેહ લદ્દાખમાં 2.5 વર્ષ ફરજ બજાવી હતી. ત્યારે 17 વર્ષે જુદી જુદી જગ્યાએ દેશની રક્ષા માટે ફરજ બજાવી ફરજ નિવૃત્તિ થતાં તેમના વતન કેશોદ ખાતે તેમના સગા સંબંધી મિત્રવર્ગ દ્વારા ફૂલહાર પહેરાવી સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. નિવૃત્ત ફોજી રામ ગુર્જરે જણાવ્યું હતું કે હું ભલે ફરજ નિવૃત્ત થયો છું, પણ દેશની રક્ષા માટે મારી જરૂર પડશે તો હું સેવા આપવા તૈયાર છું. આવા બહાદુર ફોજીને અમારી ચેનલ તરફથી પણ શુભેચ્છા સાથે નિવૃત્તિના સમયમાં તંદુરસ્ત અને દીર્ઘ આયુષ્યની શુભકામનાઓ પાઠવીએ છીએ. આજે હું 17 વર્ષ આ ઇન્ડિયન આર્મીમાં સેવા પૂરી કરીને નિવૃત્ત થયો છું. એનામાં મેં મારી જે આર્મી ફેમિલીને છોડી એનું મને બહુ ઘણું દુઃખ છે. ને અત્યારે મને જે આ નવું પાછું જીવન મળ્યું અને મારી ફેમિલી સાથે રહેવાનો પાછો મને મોકો આપ્યો ભગવાને, એના માટે હું બહુ આભારી છું ભગવાનનો પણ. અને આ મારી ફેમિલી અત્યારે એનો કિંમતી સમય કાઢીને મારા ફ્રેન્ડ્સ અને મારા પરિવાર બધા મારા માટે અત્યારે ટાઈમ કાઢીને જે આ મારા માટે જે સન્માન માટે આ ટાઈમ આપ્યો એનો બહુ ખૂબ આભારી છું. મીડિયાનો પણ ખૂબ આભારી છું. ને મેં 24 સપ્ટેમ્બર 2003 પોરબંદર મેં ભરતી કરી હતી. પહેલી જ ભરતીમાં હું ઇન્ડિયન આર્મી જોઈન કરી. મેં 17 વર્ષમાં પહેલું પોસ્ટિંગ મેં નાગાલેન્ડ કાપ્યું. પછી ત્યાંથી હું દિલ્હી આવ્યો. ત્યાંથી પાછો હું જમ્મુ ગયો હતો લેહ લદ્દાખ. ત્યાં પણ મેં 2.5 વર્ષ કાઢ્યા, જ્યાં અત્યારે દેશની બહુ હાલત ખરાબ છે બોર્ડરની. ત્યાં પણ મેં 2.5 વર્ષ કાઢ્યા છે. એ બહુ કઠિન 2.5 વર્ષ કાઢ્યા મેં. ત્યાં પણ હજી પણ યાદ આવે ને, હજી પણ જો ત્યાં કંઈ આગા પાછું થાય ને જરૂર પડશે અમારી તો 24x7 મને ગમે ત્યારે કોલ કરશે ત્યારે હું હાજર થઈ જઈશ મારી ડ્યુટી માટે. ને અત્યારે કિંમતી સમય કાઢીને બધાએ મારું આ સન્માન કર્યું તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. મનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ અને ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.